बोटाद शहर भाजपा महामंत्री नु राजीनामु रूपाभाई राठौड़े राजीनामु आपता राजकारण गरमायू छे। महामंत्री रूपाभाई राठौड़े प्रतिक्रिया आपी तेओ भावुक थया। शहर भाजप प्रमुख अने महामंत्री आमने सामने आव्या। रूपाभाई राठौड़े शहर भाजप प्रमुख पर आक्षेपो कर्या। शहर भाजप प्रमुख भेदभाव राखता होवाना आक्षेपो कर्या छे। तेमणे कह्युं अमारी साथे क्यारेय संकलन राख्युं नथी। शहर भाजप प्रमुख मळतियाओने साचवे छे। शहर प्रमुख जूथवाद चलावे छे जेथी राजीनामु आप्युं छे। शहर भाजप प्रमुख चंद्रकांत सावलियाना वळता प्रहार। कह्युं रूपाभाई राठौड़ना आक्षेपो तेमणे पायाविहोणा गणाव्या। रूपाभाई राठौड़ धंधामां व्यस्त होवाथी राजीनामु आप्युं होवानुं तेमणे जणाव्युं। रूपाभाई राठौड़े कोईना इशारे आ निवेदन आप्युं। आनंद હતો પણ આજ મારે અત્યારે બધું છે બરાબર છતાં મને એનું દુઃખ છે કે મારી ભારતીય જનતા પાર્ટીને આ નુકસાન જાય છે અને 40-40 સીટું બોટાદની જનતાએ આપી હતી જ્યારે સીટું બગડતી હતી અને જૂથવાદ થતો હતો અને જૂથવાદમાં અમારા શહેર પ્રમુખની બધા અન્ય લોકો પડ્યા હતા મેં એમને વારંવાર રજૂઆત કરી કે આપણું આ સંગઠન બગડે છે કારણ કે આપણે એમાં પડવાનું નથી કારણ કે ઉપરથી એમને ચાવી હતી એના જે કઈ જે સાગરીતો હોય ઉપરના એમની બધી ચાવી હતી બધી જગ્યાએ ભેગા થાય અને પરિણામે 40 સીટો ભારતીય જનતા પાર્ટીને ગુમાવી અને સુપર સીટ કરાવી હવે અમારા ખૂબ જૂના કાર્યકર્તા છે અને એમણે છેલ્લા ઘણા ટાઈમથી ઉના પાસે કોઈ ગામમાં પથ્થર કાઢવા માટે લીઝ અને પરમિટ મેળવી છે અને છેલ્લા 2-3 મહિનાથી ત્યાં કામ કરી રહ્યા છે એવા અમને એના દ્વારા જાણવા મળ્યું છે અમે ગઈ કાલે પરમ દિવસે જ્યારે એ રાજીનામું દેવાયું ત્યારે અમારા જિલ્લા પ્રમુખ જિલ્લાના મહામંત્રી અને અમારા શહેરના મહામંત્રી અમે સાથે જ હતા હું પણ સાથે હતો અને અમે એમ કીધું કામમાં કન્ટિન્યુ કામ કરો પણ કે મારાથી કામ થઈ ગયું નથી તો મારે રાજીનામું આપી દેવું જોઈએ અને હું પોતે ધંધાના કામથી બોટાદ બહાર રહું છું એ કારણે એને રાજીનામું આપી દીધું છે અને પોતે અંગત વ્યસ્તતા અંગત કારણોસર રાજીપે રાજીનામું આપ્યું છે।